દેશભરમાં જ્યારે રામનવમીની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ઠેર ઠેર સેવા કેમ્પ લગાવવામાં આવે છે, તેવી જ રીતે શ્રી રામની શોભાયાત્રામાં પણ અલગ અલગ સેવા કેમ્પ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં શાહપુરના એકતા ગ્રુપ દ્વારા પણ ઠંડા પીણા, વેફર અને બિસ્કીટની વહેંચણી કરવામાં આવી હતી અને કોમી એકતાનો સંદેશ પૂરો પાડ્યો હતો. વર્ષો પછી આ રામનવમીને આખા અમદાવાદ, આખા ગુજરાતમાં સારામાં સારી શોભાયાત્રા નીકળી છે. એક સાપુ ચાર રસ્તા વર્ષોથી પરંપરા કોમની એકતા ચાર રસ્તા ગણાય છે. હિન્દુ મુસ્લિમ બધાએ મળીને એક જ્યુસ, વેફર, પાણીની પરબ, એક ઉત્સવ એવો કે લોક ઉત્સવ જેવો ઉત્સવ કરે, રથયાત્રા કરતાં બી ડબલ ઉત્સવ કરી કાઢો ને આવી પરંપરા જાળવી રહે ને કોમની એકતા જાળવી રહે એવી અમે રામને અને અલ્લાહને પ્રાર્થના કરીએ છીએ. સાબરકાંઠા જિલ્લામાં શ્રીરામ ભગવાનના જન્મદિવસને લઈને હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે શહેરના સંવેદનશીલ વિસ્તારો કે જ્યાં અગાઉ લોકો